કેમ છો વિદ્યાર્થીઓ? ધોરણ 7 અંગ્રેજી ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું બાકી હતું, સ્વાધ્યાય પૂર્તિ કરતા હતા અને પ્રશ્ન વાક્યો જોતા હતા. હવે એ પ્રશ્ન વાક્યમાં આપણે બાકી હતું 5મા નંબરનું પ્રશ્ન વાક્ય કે જે મેં તમને હોમવર્કમાં આપ્યું. તો ચાલો જે વિદ્યાર્થીઓ બાકી હોય તે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ, કમ્પ્લીટ કરી દઈએ. જોઈએ સિરીઝ શબ્દને નીચે શું છે, અંડરલાઈન છે. તો વાક્ય શાંતિ બનશે, બુદ્ધિ બનશે. એ પહેલાં વાક્ય જોઈ લઈએ. હુ એરેન્જ ધ બુક્સ ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ? સિરીઝ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. સિરીઝ એ સવારમાં. ઇન ધ કબોર્ડ એટલે કે કબાટમાં. ધ બુક્સ એટલે કે બુકો, પુસ્તકો. એરેન્જ એટલે કે ગોઠવી. સિરીઝે સવારમાં કબાટમાં પુસ્તકો ગોઠવી. શું કર્યું? સિરીઝે સવારમાં કબાટમાં પુસ્તકો ગોઠવી. ચલો સ્ટાર્ટ કરીએ બીજી પ્રશ્ન બનાવવાનો. હુ એરેન્જ ધ બુક્સ ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ? મતલબ કે કોણે સવારમાં કબાટમાં પુસ્તકો એરેન્જ કરી? એરેન્જ એટલે કે ગોઠવી. વિદ્યાર્થીઓ વાક્ય શાનું છે? ભૂતકાળનું વાક્ય છે. શાનું છે? ભૂતકાળનું વાક્ય છે. હવે આપણે જો ધ બુક્સ શું છે, વાક્યનું કર્મ છે. હવે વાક્યનું કર્મ જો આપણે જાણવું હોય તો આપણે વોટથી પ્રશ્ન બનાવવો પડે, શાંતિ બનાવવો પડશે વોટથી પ્રશ્ન. ચાલો બનાવી, લાસ્ટ લેક્ચરમાં બનાવ્યું તો વોટ વોટ પછી શું આવશે, ડીડ આવશે. ડીડ પછી શું આવશે, વિદ્યાર્થીઓ? ડીડ પછી. ડીડ પછી આવશે ક્રિયા, વાક્યનો કર્તા આવશે. ઓકે, એના પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ એરેન્જ. પછી ધ બુક્સ નહીં આવશે. કેમ ધ બુક્સ નહીં આવશે? જો પેલા આપણે ગુજરાતી કરી લ્યું, સિરીઝે સવારમાં કબાટમાં પુસ્તકો ગોઠવી. તો હવે આપણે વોટથી પ્રશ્ન બનાવ્યો છે, તો સિરીઝે સવારમાં કબાટમાં શું ગોઠવ્યું? તો શુંની જગ્યાએ આપણે જવાબ લખીએ છીએ બુક્સ. ઓકે, ધ વોટ ડીડ સિરીઝ અરેન્જ ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ? અને અંતે પ્રશ્નાર્થ, સિરીઝે સવારમાં કબાટમાં શું ગોઠવ્યું? હવે ઇન ધ કબોર્ડ એક જગ્યાને સૂચવે છે. તો હવે કોઈ પણ સ્થળ આપણે જાણવું હોય, કોઈ પણ જગ્યા વિશે જાણવું હોય, તો અંગ્રેજીમાં આપણે વેરથી પ્રશ્ન બનાવીએ છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. વેર, વેર પછી શું આવશે, ડીડ આવશે. પછી આવશે કરતા આવશે. વેર ડીડ સિરીઝ અરેન્જ બુક્સ ઇન ધ મોર્નિંગ? ઇન ધ મોર્નિંગ અંતે પ્રશ્નાર્થ. ઓકે, સવારમાં સિરીઝે સવારમાં પુસ્તકો ક્યાં ગોઠવ્યા? સિરીઝે સવારમાં પુસ્તકો ક્યાં ગોઠવ્યા? તો તેના જવાબમાં આપણે આવે છે ઇન ધ કબોર્ડ. તો આપણે પ્રશ્ન શાંતિ પૂછીશું, વેરથી પૂછીશું. હવે ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઈન છે, એ કોઈ સમય સૂચવે છે. તો વાક્યમાં આપણે સમય સૂચક શબ્દ જાણવો હોય તો આપણે વેનથી પ્રશ્ન બનાવીએ છીએ. અને વેનનું ગુજરાતી ક્યારે થાય છે? તો ચાલો, વેન ડીડ સિરીઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે એરેન્જ ધ બુક્સ ઇન ધ કબોર્ડ, અંતે શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો આપણે આને ગુજરાતી કરીએ. સિરીઝે કબાટમાં પુસ્તકો ક્યારે ગોઠવ્યા? તો શું આવશે જવાબમાં, ઇન ધ મોર્નિંગ સવારમાં. તો વેરનું ગુજરાતી ક્યારે થશે? વેરનું ગુજરાતી ક્યાં થશે? વેર સ્થળ સૂચક શબ્દ દર્શાવે છે અને વેન સમય દર્શક શબ્દ દર્શાવે છે. હવે આપણે શું કરવાનું છે, પ્રશ્ન નંબર 8માં. પ્રશ્ન નંબર 8માં વિદ્યાર્થીઓ તમને એક સંવાદ આપ્યો છે. આ સંવાદમાં તમને 5 ખાલી જગ્યાઓ આપી છે. તો 5 ખાલી જગ્યાઓના જવાબ છે. ઓકે, આ પહેલી ખાલી જગ્યાનો જવાબ છે, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ ફિફ્થ. તો ક્રમ અનુસાર તમારે પહેલી તો આ ખાલી જગ્યાઓ ભરી દેવાની છે. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે શું સમજીએ, ખાલી જગ્યા તમે ભરી દીધી હોય તો આપણે સંવાદ સમજીએ. તમારે શું કરવાનું છે, વિડીયો પોઝ કરીને ખાલી જગ્યાઓ ભરી દેવાની છે અને પછી આપણે સંવાદ ચાલુ કરી દઈએ. ચાલો હવે આપણે પાના નંબર 22 ઉપર જોવાનું છે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 8.
ओके તમને શું આપ્યું છે સંવાદ આપ્યો છે સંવાદમાં અમુક ખાલી જગ્યા આપી છે અને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરીને તમારે એમાં મૂકવાનું રહેશે ચાલો સ્ટાર્ટ કરીએ નીરજ સેઝ આ બે ટપકા આપ્યા છે જો વિદ્યાર્થી એને ઇંગ્લિશમાં શું કહેવાય સેઝ અને ગુજરાતીમાં કહે છે નીરજ કહે છે શું કહે છે વોટ આર યુ ડુઇંગ સતીશ સતીશ તું શું કરી રહ્યો છે નીરજ સેઝ નીરજ કહે છે વેલ સારું આઈ એમ સ્ટડીંગ હું ભણી રહ્યો છું પહેલી ખાલી જગ્યામાં શું આવ્યું આઈ એમ સ્ટડી નીરજ સેઝ નીરજ કહે છે લેટ્સ પ્લે બેડમિન્ટન ચાલ આપણે બેડમિન્ટન રમી બીજી ખાલી જગ્યા આપણે પૂર્ણ કરી સતીશ સેઝ સતીશ કહે છે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે ના હું રમવા ઈચ્છતો નથી ના હું રમવા માંગતો નથી નીરજ સેઝ નીરજ કહે છે વાય નોટ શું કામ નહીં હવે ત્રીજી ખાલી જગ્યામાં આવે છે ઇટ્સ અ સન્ડે ટુડે ઇટ્સ અ સન્ડે ટુડે નું ગુજરાતી થશે આજે રવિવાર છે આજે રજાનો દિવસ છે સતીશ દે સતીશ કહે છે સો વોટ તો શું થયું સો વોટ નું ગુજરાતી થશે તો શું થયું કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે શું હું રવિવારે ભણી શકતો નથી કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે શું હું રવિવારે ભણી શકતો નથી નીરજ સે નીરજ કહે છે ઓફકોર્સ ચોક્કસ ચોક્કસ ભણી શકે છે યુ કેન બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ્સ તો આ તમારી ચોથી ખાલી જગ્યાનો જવાબ છે યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ્સ તારે થોડા સમય માટે રમવું પણ જોઈએ તારે થોડા સમય માટે રમવું પણ જોઈએ સતીશ સે સતીશ કહે છે નો ના આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે હું ખરેખર રમવા ઈચ્છતો નથી નીરજ સે નીરજ કહે છે ઓકે એઝ યુ વિશ જેવી તારી ઈચ્છા સતીશ સે સતીશ કહે છે થેન્ક યુ હવે તમારે વિદ્યાર્થીઓ આવે છે પ્રશ્ન નંબર 8 પૂર્ણ થાય છે આ 5 ખાલી જગ્યાઓ છે ઓકે હવે પેજ નંબર 23 સ્વાધ્યાય પોથી પેજ નંબર 23 સ્વાધ્યાય પોથી ઓકે ત્યાં તમને ખાલી જગ્યા એક ઘણી બધી જગ્યા ખાલી આપી છે એમાં તમારે શું ભરવાનું છે જો બે નિબંધો આપ્યા છે નીચે આપેલા વિષયો પર 7-8 વાક્ય લખો તો પહેલું શું છે ફર્સ્ટ વન ઇઝ વોટ માય બેસ્ટ ફ્રેન્ડ અને બીજું શું છે માય ફેવરેટ ટીચર તો ફર્સ્ટ આપણે શું કમ્પ્લીટ કરવાનું છે માય બેસ્ટ ફ્રેન્ડ તો માય બેસ્ટ ફ્રેન્ડ તમારે કેવું લખવાનું રહેશે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ઓફ ઓલ તમારી જે પેજ નંબર 23 સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા જે આપી છે ને ત્યાં તમારે આ નિબંધ ભરવાનો રહેશે ઓકે તો ચાલો માય બેસ્ટ ફ્રેન્ડ મારો પ્રિય મિત્ર અથવા તો મારો ખાસ મિત્ર તો ચાલો અહીંયા ખાસ ધ્યાન આપજો છોકરા અને છોકરીઓ બંને માટે અલગ અલગ વસ્તુ લખેલી છે આઈ હેવ અ ફ્રેન્ડ મારે એક મિત્ર છે હિઝ ઓર હર નેમ ઇઝ ચાલો હિઝ છોકરાનું નામ અહીંયા લખો તો હિઝ લખવાનું ઓકે ધારો કે છોકરાનું નામ જય લખું છું તો તમારે હિઝ રહેવા દેવાનું અને છોકરીનું નામ સિયા લખો છો તો તમે હર લેવા દેવાનું ઓકે આઈ હેવ અ ફ્રેન્ડ હિઝ નેમ ઇઝ જય તેનું નામ જય છે અથવા તો હર નેમ ઇઝ સિયા છોકરીનું નામ લખો તો તમારે હર લખી દેવાનું આ હિઝ લખવાનું નહીં આ તમે શાના માટે લખ્યું છોકરીઓને અલગ લખવું હોય છોકરીનું નામ લખવું હોય તો એમાં હિઝ ના લખાય હિઝ લખવો તો વાક્ય રચના ખોટી ઠરે હી ઇઝ 11 યર્સ ઓલ્ડ છોકરાનું નામ લખો તો હી રહેવા દેવા અને છોકરીનું નામ લખો તો શી શી ઇઝ 11 યર્સ ઓલ્ડ એટલે કે તે 11 વર્ષનો છે અથવા તો તેણી 11 વર્ષનો છે હી ઇઝ ઇન માય ક્લાસ તે મારા વર્ગમાં છે હવે છોકરીનું નામ અહીંયા તમે લખ્યું હોય કોઈ પણ તો શું લખવાનું શી શી ઇઝ ઇન માય ક્લાસ તેણી મારા ક્લાસમાં છે હી લિવ્સ નિયર માય હાઉસ હવે છોકરીનું નામ લખવું તો અહીંયા તમારે છોકરીનું નામ લખ્યું છે તો શું આવશે તમારે શી આવશે શી લિવ્સ નિયર માય હાઉસ તે મારા ઘરની નજીક રહે છે લિવ્સ એટલે કે રહે છે ચાલો અહીંયા મેં જય લખ્યું હતું તો છોકરાનું નામ લખો તો જય અને છોકરીનું લખો તો સિયા ઓકે અહીંયા નામ લખવાનું છે બે નામ નહીં લખી દેતા ભૂલમાંથી આ તો મેં સમજાવ્યું છે છોકરાનું લખો તો શું કરવાનું અને છોકરીનું લખો તો શું કરવાનું જય ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ જય ઊંચો અને મજબૂત છે સિયા ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ સિયા ઊંચી અને મજબૂત છે ઓકે આમાંથી કોઈ એક જ લખવાનું છે અને આ સ્લેશની નિશાની કરવાની નથી મેં બે ટર્મ એકમાં જ સમજાવી દીધી કે છોકરાનું નામ લખો તો કેવી રીતના કરવાનું અને છોકરીનું લખો તો કેવી રીતના હી ઇઝ અ ક્લેવર બોય તે
होशियार छोकरो छे। हवे छोकरे नो नाम याद रखो तो सी लखवानु, सी इज अ क्लेवर गर्ल, तेणी होशियार छोकरी छे। सी ही ऑलवेज स्टैंड फर्स्ट इन द क्लास, ते हमेशा क्लास वर्गमा प्रथम आवे छे। ने पछी छोकरी नो नाम तमे अहीं लख्यो होय आगर सी या का तो कोई पण, तो सी लखवानी। शी ऑलवेज स्टैंड फर्स्ट इन द क्लास, ते हमेशा वर्गमा प्रथम आवे छे। ही इज काइंड एंड हेल्पफुल, छोकरा माटे अने छोकरी माटे। सी काइंड એટલે કે શું, દયાળુ। काइंड એટલે કે શું, દયાળુ, અહીંયા લખું છું काइंड, દયાળુ, હેલ્પફુલ, હેલ્પફુલ એટલે કે શું, મદદરૂપ, ઓનેસ્ટ, એના પછી આપ્યું છે ઓનેસ્ટ એટલે કે શું, પ્રમાણિક, અને પોલાઇટ, પોલાઇટ એટલે કે શું, નમ્ર। તો ચાલો વિદ્યાર્થીઓ જોઈ લઈએ, છોકરા માટે હી રાખજો બંને વાક્યમાં, છોકરી માટે શી રાખજો, સમજાવી દઉં। ही इज काइंड एंड हेल्पफुल, ते दयाळु अने मददरूप छे। ही इज ऑनेस्ट एंड पोलाइट, ते प्रामाणिक अने नम्र छे। છોકરીનું નામ લખ્યું હોય તો ही नहीं लगता, सीज खाली लखी देवा, बाकी बीजू कशु नहीं लखवा। वी प्ले टूगेदर, आम साथ राखवानो, अमे टूगेदर एटले के भेगा, प्ले एटले के रमीए छे, टूगेदर। तो टूगेदर भेगा। वी ऑल्सो स्टडी टूगेदर, अमे साथे भणीए पण छीए। ही इज माय बेस्ट फ्रेंड, ते मारो सारो मित्र छे। शी इज माय बेस्ट फ्रेंड, तेणी मारी सारी मित्र छे। ओके, हवे हुं छोकरीनुं नाम लखुं तो कई वस्तु मारे शेखी देवानी, कई वस्तु नहीं आवे, आ ही नहीं आवे। हुं छोकरीनुं नाम आपणे एज अ बेस्ट फ्रेंड लखीए तो आ वस्तु निकळी जशे। ओके, ही वाळुं बधुं टर्म निकळी जशे, शुं आवशे, फक्त शी वाळी वस्तु आवशे विद्यार्थीओ। ओके, अने छोकरानुं नाम लखो तो शुं आवशे, છોકરાનું નામ લખો તો અહીંયા શું આવશે, હીઝ આવી જશે, અને બધું હી આવી જશે। તે તમારી પર ડિપેન્ડ છે કે તમારા સારા મિત્ર તરીકે તમે છોકરીનું નામ આવે છે કે છોકરાનું નામ, ને એ મુજબ શું થાય છે, વાક્યમાં ફેરફારો થાય છે। મેં તમને સમજાવી દીધા ને આગ્રા શબ્દો પણ। આજના હોમવર્કમાં શું કરવાનું છે, આજે એક વાક્ય બાકી હતું તે સ્વાપોથીમાં પૂરવાનું છે, પ્લસ ઘરકામની નોટમાં પૂરવાનું છે। સૌમાં સ્વાપોથીમાં ભરવાનું છે, અને માય બેસ્ટ ફ્રેન્ડ નિવેદન સામા લખવાનું છે, સ્વાપોથીમાં તો ભરવાનું છે, એકવાર ઘરકામની નોટમાં લખવાનું છે, અને આગ્રા શબ્દો સાથે લખવાના રહેશે। ઓકે, હેવ અ ગુડ ડે।